આશિષમાં આપશો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંસના પર્યાવરણ વિષયની કે સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર બાર કે જો આ ખૂટી જાય તો એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો આ ખૂટી જાય તો નિશ્ચેના પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પમાંથી પસંદ કરીને લખો તો અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે તો એ ગાંધીનગર નીચેના પૈકી કયા રસ્તાઓ પર ટ્રેક્ટર ચાલી શકે તો કાચા પાકા પથરાળ બધે ટ્રેક્ટર ચાલી શકે એટલે તમામ ડી આવશે ત્રીજું સાયકલને ચલાવવા માટે કઈ ઉર્જાની જરૂર પડે તો એ શારીરિક પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઓઇલ વગેરે માટે નીચે પૈકી કયો શબ્દ વપરાય છે તો ખનીજ તેલ બી પાંચમું છે ટ્રાફિક સિગ્નલ પર વાહનોને થોભવા માટે કયો રંગ વાપરવામાં આવે છે તો સી લાલ કુદરતનો કયો ઉર્જા સ્ત્રોત અખૂટ મનાય છે તો સૌર ઉર્જા સાતમું નીચેના વાહનો પૈકી ક્યુ વાહન અન્યની સરખામણીમાં વધુ ઉર્જા બચત કરે છે તો બસ બસ આવશે બી તમારા મતે નિશાનામાંથી ક્યુ વાહન વધુ બળતણ વાપરતું હશે તો વિમાન ડી નવમું ઘરમાં રાતે અજવાળું મેળવવા માટે જૂના સમયના લોકો ક્યુ સાધન વાપરતા હતા તો ફાનસ બી રસોઈ કરવા ક્યુ રસોઈ કરવા માટેનું બળતણ ક્યુ છે તો એલપીજી નિશીનામાંથી કયા સાધનમાં વીજળીનો ઉપયોગ નહીં થાય તો સૂર્ય કુકર એ ભૂતકાળમાં રસોઈ બનાવવા માટે લોકો મોટા ભાગે ક્યાં બળતણનો ઉપયોગ કરતા તો ડી લાકડા પ્રશ્ન બે નિશાનામાંથી તમે જે વાહનમાં મુસાફરી કરી હોય અથવા જોયા હોય તેવા વાહનોની નીચે સાસણની નિશાની કરો તો મોટા ભાગના વાહનોમાં તમે જોયેલા જ છે જીપ છે તેલું રેલગાડી પછી અત્યારે મેટ્રો જે આ લઈ પછી બસ સ્કૂટર જહાજ મોટર વિમાન રિક્ષા મોટર બાઇક સોરી બાઇક પછી જીપ નીચેના કોષ્ટકમાં તમે જોયેલા વાહનોની યાદી બનાવી તે કયા માર્ગ પર ચાલે છે અને કયા ઈંધણથી ચાલે છે તેની માહિતી કોષ્ટકમાં ભરો તો વાહનનું નામ છે અને કયા માર્ગ પર ચાલે છે અને તેમાં વપરાતું ઈંધણ તો રેલગાડી પાટા પર અને કોલ વીજળી ડીઝલ પછી આપણે બસ જોઈએ તો રસ્તા પર ડીઝલ બેટરી સીએનજી અને વીજળી પછી જહાજ પાણીમાં ડીઝલ કોલસો ટ્રક રસ્તા પર સીએનજી અને ડીઝલ અલગ અલગ ગામમાં તમે નામ જોઈ શકો છો અને લખેલું છે માહિતી એમાં તમે જોઈને લખી શકશો ચોથો પ્રશ્ન નિશ્ચયના ક્ષેત્રનું ધ્યાનથી અવલોકન કરી તેમાં દર્શાવેલી ઘટનાના કારણો ક્યાં હોઈ શકે તે જણાવો એટલે જે ચિત્ર દેખાય એમાં જે ઘટના બની એના કારણ ક્યાં હોઈ શકે એ લખવાનું છે આપણે તો હાઈવે પર વધુ ગતિમાન ગાડી ચલાવવાના કારણે કે ડ્રાઈવરે ગાડી પરનો કાબુ ગુમાવ્યો હોય છે અને આથી ગાડી ડિવાઈડર સાથે અથડાઈ ગઈ છે આ પણ કારણ હોઈ શકે તો બીજું કદાચ બંને કાર સામસામે ટક્કર મારીએ છીએ તેના કારણે અકસ્માત સર્જાઈ હોય છે આ પણ કારણ હોઈ શકે ત્રીજું રસ્તા પર કદાચ કોઈ પ્રાણી વચ્ચે આવી ગયું હોય છે તેના કારણે પણ અકસ્માત સર્જરાયો છે આ કારણ હોઈ શકે ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ હોય તો પણ આવું બની શકે અલગ અલગ કારણો બધાએ હોઈ શકે તમે તમારી રીતે જોઈને પણ લખી શકો પાંચમો પ્રશ્ન નીચેના નકશામાં ગુજરાતના તેલ ક્ષેત્ર ધરાવતા જિલ્લાની માહિતી મેળવી તેમાં મનપસંદ રંગ પૂરો અને તે જિલ્લાના નામ નીચે લખો તો આપણે રંગ નથી પૂર્યો પણ નામ લખ્યું છે મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ વડોદરા સુરત ત્યાં બધે ખનિજ કે તેલના ક્ષેત્રો બધે આવેલા હશે નીચે આમાં લખવાનું કીધું છે આપણે લખી નાખ્યા છે છઠ્ઠો પ્રશ્ન છે ખનીજ તેલમાંથી મળતા જુદા જુદા ઉત્પાદનોના નામ વર્તુળમાં લખો તો ખનિજ તેલમાં પેટ્રોલ કેરોસીન ડીઝલ કુદરતી ગેસ ક્રૂડ ઓઇલ પછી બી છે સૂર્ય ઉર્જાથી ચાલતા જુદા જુદા સાધનોના નામ વર્તુળમાં લખો તો કુકર હોય સોલાર લાઇટ સોલાર ફાનસ કેલ્ક્યુલેટર સોલાર પંપ સોલાર છેલ સોલાર ડ્રાયર સોલાર વોટર હીટર જવર સાતમો પ્રશ્ન છે આગળ સાતમો પ્રશ્ન છે કે આસપાસથી માહિતી મેળવીને નિશાના કોષ્ટકમાં માંગેલી માહિતી પૂર્ણ કરો તો વાહનનું નામ લખવાનું છે વાહનમાં વપરાતું ઇંધણનું નામ ઇંધણની ટાંકીનું મહત્તમ માપ અને વાહન એક લિટર ઇંધણમાં કેટલા કિમી ચાલે તો આપણે આજુબાજુમાં તમારે પૂછીને લખવાનું છે આ મેં માહિતી લખી છે ખાલી અંદાજિત માહિતી છે કે ટ્રેક્ટર એમાં ડીઝલ હોય એમાં અંદાજ ટાંકીનું માપ પચાસ લિટર હોય અને પાંચથી સાત કિલોમીટર ચાલે છે બસ હોય પણ એનું પણ આમ હોય સ્કૂટર હોય તો એમાં પેટ્રોલ અને ઇલેક્ટ્રિક છે તો એમાં પાંચથી આઠ કિલોમીટર લીટરની ટાંકી હોય અને અંદાજિત ચાર્જિંગ કરે તો બસો દોઢસો ક્યુમિન ચાલતી હોય અંદાજિત સેમાહીથી અને લીટર પેટ્રોલ નાખીએ તો પચાસ કિમી ચાલે પછી છે આઠમા પ્રશ્ન વડીલો પાસેથી માહિતી મેળવીને નિશાના કોષ્ટકમાં ચાલુ માસની માહિતી ભરો તો મેં જાન્યુઆરી બે હજાર ચોવીસની માહિતી ભરી છે કે આ તમારે વડીલો પાસેથી જાણીને લખવાનું છે અંદાજીત માહિતી આમાં છે મારા ઘરમાં વપરાય છે તો કે એલપીજી પેટ્રોલ વપરાય કે ડીઝલ હોય કેરોસીન વીજળી હોય પછી એક મહિનાનો વપરાશ તો અંદાજીત આપણે બધું વડીલોને પૂછીને લખી શકીએ છીએ નમો પ્રશ્ન છે ઘરના વડીલો પાસેથી જાણો કે તેઓ અથવા તેમના વડીલો નીચેની પ્રવૃત્તિઓ માટે શું શું કરતા હતા તો પ્રકાશ એટલે અજવાળું મેળવવા માટે શું કરતા હતું કે દીવો આગ સળગાવીને અથવા ફાનસ અને પહેલાં આગી આવતા એનો ઉપયોગ કરતા પછી રસોઈ બનાવવા તો લાકડા છાણા કેરોસીન અને પછી મુસાફરી માટે તો બળદગાડું ઊંટગાડી ઘોડાગાડી સાયકલ છાલી કે બધાથી મુસાફરી કરી શકે હવે છૌર થી ચાલતી તમારી કલ્પનાની ગાડી દોરી રંગ પૂરવા તમારી જાતે કરવાનું છે અહીં આપણે પાઠ નંબર જે બાર છે જો આ ખોટી જાય તો એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ હવે મળીએ નવા વિડીયો સાથે